નમસ્તે બાળકો, કેટલાક વધુ ગુણાકાર અને ભાગાકારમાં એક દાખલો આપણે જોઈ ગયા. હવે આપણે બીજો દાખલો જોઈએ. એક કિલોમાં 28 લાડુ બને છે તો 12 કિલોમાં કેટલા લાડુ બનશે? અને બીજો સવાલ, જો એક ખોખામાં 16 લાડુ સમાઈ શકે તો આ તમામ લાડુને સમાવવા કેટલા ખોખાની જરૂર પડે? તો ચાલો દાખલો જોઈએ. આમાં પણ બે સવાલ પૂછેલા છે તો આપણે વારાફરતી એક એક સવાલ જોઈશું. એક કિલોમાં 28 લાડુ બને છે. એક કિલો લોટના કેટલા લાડુ બન્યા છે? 28 લાડુ. તો આપણે શોધવાનું છે કે 12 કિલો જો લોટ હોય તો કેટલા લાડુ બની શકે. બરાબર, શું આવશે? પહેલાં તો શું કરવાનું? ત્રી રાશિ મૂકવાની. બીજો સવાલ આપણે પછી જોઈએ. અત્યાર સુધી આટલો દાખલો આપણે ગણ્યો. ત્રી રાશિમાં કઈ રીતે આવશે? એક કિલો 28 લાડુ, 12 કિલો તો કેટલા લાડુ મૂકીએ? એક કિલો 28 લાડુ, 12 કિલો કેટલા લાડુ? જોઈને જ આપણને ખબર પડી જાય કે ક્રોસમાં સંખ્યા આપેલી છે, તેથી તેનો શું થશે? ગુણાકાર. તો ચલો સૌથી પહેલા આપણે ગુણાકાર કરીએ. 28 ગુણ્યા 12, સૌથી પહેલા શું આવશે? શૂન્ય. 1 8 8, 1 2 2, ત્યાર પછી તેનો વારો. 8 2 16, વધી વળી 1. 2 2 4 વત્તા 1 શું થઈ જશે? 5. હવે આ બંને સંખ્યાનો સરવાળો, અહીંયા કંઈ નથી તો શું મૂકી દઈશું? 0. 0 વત્તા 6 6, 8 વત્તા 5 9 10 11 12 13, તેરનો શું આવી જશે? તગડો, વધી વળી 1. 2 વત્તા 1 3, કેટલો આવી ગયો? 336 જવાબ આવ્યો. તે શું છે? લાડુની સંખ્યા. તો આપણે કહી શકશું કે ભાઈ 12 કિલોમાંથી કેટલા લાડુ બનશે? 336. દાખલો થઈ જાય, જે લખી નાખવાનું. આમ 12 કિલોમાંથી 336 લાડુ બનશે. તો અડધો દાખલો થઈ ગયો. હવે આપણે આગળ વાંચીએ. શું કે છે? એક ખોખામાં 16 લાડુ સમાય છે. એક નાનું ખોખું છે, તેની અંદર કેટલા લાડુ મૂકી શકાય છે? 16 લાડા મૂકી શકાય છે. તો બધા લાડુ માટે કેટલા ખોખાની જરૂર પડે? બધા લાડુ એટલે કેટલા લાડુ? જે આપણે અહીંયા જોયું છે કે ટોટલ કેટલા લાડુ છે? 336 લાડુ. તો ત્યાં બધા છે એટલે શું છે? 336 લાડુ. તો તમારો સવાલ કેવી રીતે થશે કે ભાઈ એક ખોખામાં 16 લાડુ સમાય છે તો 336 લાડુ સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડશે? આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા શું મૂકીશું? ત્રણ રાશિ મૂકી દઈએ. એક ખોખું કેટલા લાડુ આપેલા છે? 16 લાડુ. હવે છે 336 લાડુ, તો આ બાજુ મૂકાશે, આ બાજુ મૂકાશે નહીં, તે બાજુ મૂકાશે. લાડુની નીચે હંમેશા લાડુ આવે. તો એક ખોખાની એટલે કે અહીંયા ખોખાની નીચે પ્રશ્નાચિહ્નમાં આવશે જે આપણે સંખ્યા શોધવાની છે. આની જગ્યાએ તમે આ રીતે ત્રણ રાશિ મૂકેલી હોત કે 16 લાડુ તો એક ખોખું, તો 336 લાડુ તો કેટલા ખોખા, તો એ બંને સાચું છે, એમાં કંઈ ફેરફાર નથી. હવે આપણે જોઈએ ક્રોસની ગુણાકાર, ક્રોસની સંખ્યાનો ગુણાકાર થાય. પણ અહીંયા આપણી સંખ્યા કેવી રીતે છે? ઉપર નીચે છે, તો તેનો શું થઈ જશે? ભાગાકાર. એટલે ખરેખર તો એવું આવે, 1 × 336 / 16. પરંતુ એકને કંઈ લખવાની જરૂર નથી, એટલે આપણે ડાયરેક્ટ શું લખી દઈએ છીએ? 336 / 16. તો ચલો ભાગાકાર કરીએ. 336 ને 16 વડે ભાગી દઈએ. સૌથી પહેલાં તો 16 નો ઘડિયો આવડવો જોઈએ. તો 16 નો ઘડિયો બોલીએ, 16 × 16, 16 × 2 = 32 થઈ જાય છે. અને અહીંયા છે 33, શેનાથી ભાગ ચાલશે? 2 થી. ત્યાર પછી શું થઈ જશે? 5 બાકી, 3 માંથી 2 જાય તો 1, 3 માંથી 3 જાય તો 0. હજી અહીંયા 6 બાકી છે, તો 6 ને નીચે લઈ લઈશું તો કેટલા થઈ જશે? 16. અહીંયા પણ 16 છે, અહીંયા પણ 16 છે, શું થઈ જશે? 16 બાદબાકી કરી નાખશું તો 0 આવી જશે. આમ શેષ કેટલી છે? 0 છે. અને અહીંયા પણ એક પણ સંખ્યા બાકી રહેતી નથી, એટલે અહીંયા આવો દાખલો પૂરો થાય છે અને જવાબ આવી ગયો 21. 21 શું છે? ખોખાની સંખ્યા છે. એટલે કે જો 336 લાડુને સમાવવા હોય તો કેટલા ખોખાની જરૂર પડશે?
21 ખોખાની જરૂર પડશે. નીચે આપણે લખી નાખીએ. આમ બધા લાડુ માટે, બધા અથવા તમે એમ પણ લખી શકો છો 336 લાડુ માટે ખોખવાની જરૂર નથી, પણ સવારમાં આપણને એવું પૂછ્યું છે કે બધા લાડુ માટે, તો આપણે અહીંયા પણ એવી રીતે લખીશું બધા લાડુ માટે. બધા લાડુ માટે 21 ખોખાની જરૂર પડે. તો આમ આપણે એક વખત ગુણાકાર કર્યો અને એક વખત ભાગાકાર કર્યો, તે પણ તમારે ગોખવાનું નથી, તમે ત્રિરાશિ મૂકશો એટલે સમજાઈ જશે. ત્યાર પછીનો દાખલો, શાળામાં 26 ઓરડાઓ છે, દરેક ઓરડામાં 4 છોડ છે. જો દરેક છોડને 2 કપ પાણીની જરૂર હોય તો તમામ છોડ માટે કેટલા પાણીની જરૂર પડે? તો ચલો દાખલો જોઈએ. તો આપણે ગુણાકાર અને ભાગાકાર બંને આવતા હોય તેવા બે દાખલા જોઈ ગયા. હવે આપણે આગળનો દાખલો જોઈએ. સૂત્રમાં શાળામાં 26 ઓરડા છે, ઓરડા એટલે રૂમ. એક શાળાની અંદર કુલ કેટલા ઓરડા છે? 26 ઓરડા છે. દરેકમાં 4 છોડ છે, નાના નાના છોડવા રાખેલા છે. દરેકમાં એટલે એક રૂમની અંદર, એક ઓરડાની અંદર કેટલા છોડ છે? 4 છોડ છે. અને એવા એવા કેટલા ઓરડા છે? એવા કુલ ઓરડા છે 26. આગળ વાંચીએ. જો દરેકને 2 કપ પાણીની જરૂર પડતી હોય, દરેકને 2 કપ પાણી એટલે કેટલા દિવસની વાત છે? એક દિવસની વાત છે. એક દિવસમાં એક છોડને, દરેકને એટલે એક છોડને કેટલા પાણીની જરૂર પડે છે? 2 કપ પાણીની જરૂર પડે છે. શું જોયું આપણે? એક શાળા છે, તેમાં 26 ઓરડા છે. 26 ઓરડાની અંદર દરેકની અંદર 4 છોડ છે અને એક છોડને 2 કપ પાણીની જરૂર પડે છે. આગળ જોઈએ તો તમામ છોડ માટે કેટલા પાણીની જરૂર પડે? બરાબર, હજી એકવાર રકમ સમજાવું છું. એક શાળા છે, તે શાળાની અંદર ટોટલ કેટલા રૂમ છે? 26 રૂમ છે. તેમાં એક રૂમની અંદર 4 છોડ છે, એવી રીતે બધા જની અંદર 4-4 છોડ છે અને એક છોડને કેટલા પાણીની જરૂર પડે છે? 2 કપ પાણીની. આટલું તમને રકમમાં આપેલું છે. અને આગળ કીધું છે કે તો ભાઈ તમામ છોડ માટે કેટલા પાણીની જરૂર પડે? હવે તમે વિચારો, જો તમે ત્રિરાશિ મૂકો તો ત્રિરાશિ કેવી રીતે આવે? એક છોડ 2 કપ પાણી, તો આટલા છોડ તો કેટલા કપ પાણી, એવી રીતે થાય. પરંતુ આપણને કુલ છોડ કેટલા છે તે તો ખબર જ નથી, આમાં આપેલું જ નથી કે ભાઈ શાળાની અંદર આટલા છોડ છે, પડે જ સમજ? એટલે આપણે આ જવાબ મેળવવા માટે છોડની સંખ્યાની જરૂર છે. તો સૌથી પહેલાં આપણે શું મેળવશું કે તે શાળાની અંદર કુલ મળીને કેટલા છોડવા થાય છે? 26 રૂમના મળીને ટોટલ કેટલા છોડ થાય છે? તો પછી આપણે સરળતાથી ત્રિરાશિ મૂકી શકીશું કે એક છોડ 2 કપ પાણી, આટલા છોડ તો કેટલા કપ પાણી, તો આપણને કુલ પાણી મળી જશે. તો તેના માટે આપણે પહેલાં છોડની સંખ્યા શોધીએ. ચલો, છોડની સંખ્યા શોધવા માટે કઈ રીતે ત્રિરાશિ લાગશે? તો કે એક ઓરડો કેટલો છે? એક ઓરડાની અંદર 4 છોડ છે, તો આપણી પાસે કેટલા ઓરડા છે? કુલ 26 ઓરડા છે. એક ઓરડો 4 છોડ, 26 ઓરડા કેટલા છોડ? તો આપણને બધી શાળાની અંદર જેટલા ઓરડા છે તે બધાના કુલ છોડ મળી જાય. તો ચલો સૌથી પહેલા ત્રિરાશિ મૂકીએ. એક ઓરડો 4 છોડ, 26 ઓરડા કેટલા છોડ? આમ તો તમે એટલા બધા દાખલા ગણેલા છે કે હવે તમે ત્રિરાશિ મૂક્યા પહેલા જ કહી શકો કે ભાઈ 26 ઓરડાને 4 વડે ગુણી નાખીશું તો આપણને કુલ છોડની સંખ્યા મળી જશે. પરંતુ તો પણ આપણે એક વખત ત્રિરાશિ મૂકીને જોઈ જ લેવાનું કે ગુણાકાર થાય છે કે ભાગાકાર થાય છે. અહીં શું થશે? ગુણાકાર. ચલો કરીએ. 26 ગુણ્યા 4, 6 24, 4 2 8, 8 + 2 થઈ જશે 10. શું જવાબ આવી ગયો? 104. 104 છે તે આપણો જવાબ નથી. 104 છે એ શું છે? કુલ છોડની સંખ્યા. તો આપણે અહીંયા લખી નાખીએ. આમ 26 ઓરડામાં કુલ 104 છોડ છે. તો આપણને મળી ગયું કે શાળાની અંદર ટોટલ કેટલા છોડ છે?
104 છોડ છે તો હવે આપણે સરળતાથી પૂછી શકીશું કે ભાઈ એક છોડને કેટલા પાણીની જરૂર પડે છે 2 કપ છોડ કેટલા છે 104 તો તેને કેટલા પાણીની જરૂર પડશે હવે કોનો ગુણાકારની સાથે 104 નો ગુણાકાર 2 સાથે ચાલો કરીએ 104 ગુણ્યા 2 4 2 8 2 0 0 2 3 2 208 કપ પાણીની જરૂર પડશે કેટલા છોડ માટે 104 છોડ માટે અથવા તો કુલ છોડ માટે લખી આપણે જવાબ આમ શું પૂછેલું આજે આપણને તમામ તમામ એટલે બધા જ છોડ માટે આપણે અહીંયા એમ લખીશું તમામ છોડ માટે 208 કપ પાણીની જરૂર પડે તો જોયું બાળકો આ દાખલો આપણે જેટલા દાખલા જોયા એનાથી થોડો અલગ છે આમાં સવાલ તો આપણને એક જ પૂછેલો છે તો પણ આપણે દાખલા કેટલા ગણવા પડેલા છે 2 દાખલા ગણવા પડેલા છે ફરીથી એકવાર સમજાવી દઉં આપણને કુલ કેટલા પાણીની જરૂર પડે કેટલા કપ પાણીની જરૂર પડે તેવું પૂછેલું હતું તેના માટે ત્રિરાશિ મૂકવી હોય તો કુલ છોડની સંખ્યા જોઈતી હતી તે આપણને રકમમાં આપેલી નથી તો સૌથી પહેલા તો આપણે કુલ છોડની સંખ્યા મેળવી લીધી એ પણ ત્રિરાશિની મદદથી તો કુલ છોડ મળી ગયા તો આપણે ફરી ત્રિરાશિ લગાડીને કુલ કેટલા પાણીની કેટલા કપ પાણીની જરૂર પડે તે શોધી લીધું આમ હજી એકવાર કહું છું કે ક્યારે ગોખતા નહીં કે ગુણાકાર થાય કે ભાગાકાર તમે ત્રિરાશિ મૂકશો એટલે તમને સરળતાથી ખબર પડી જશે કે ગુણાકાર આવશે કે